ધારાસભ્ય લલિત વસોયાએ દાદાગીરી કરી હોબાળો મચાવ્યો. કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા આયોજકો સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું અને જળસંચય યોજનાના કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા માટે કાર્યકરો સહિત તમામ ધારાસભ્યએ હોબાળો મચાવ્યો. સાથે જ ડેપ્યુટી કલેક્ટર અને વસોયા વચ્ચે ગાળાગાળીના દ્રશ્યો પણ સર્જાયા. જોકે સમગ્ર મામલે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આ કોઈ સરકારી કાર્યક્રમ નથી કે જેમાં આમંત્રણ આપવું પડે. લોકભાગીદારીનું કામ છે જેમાં કોઈ પણ ધારાસભ્ય આવવાનું જ હોય, સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન હોય. આ પ્રકારનું નિવેદન જયેશ રાદડિયા દ્વારા આપવામાં આવ્યું છે. ચેકડેમ ઊંડો કરવાનું, તળાવ ઊંડો કરવાનું જે કામ ચાલે છે એ કામમાં સરકારી તંત્ર દ્વારા હું આ સ્થાનિક ધારાસભ્ય છું અને આ બધી કામગીરીમાં મદદરૂપ થાઉં છું, છતાંય મને આમંત્રણ આપવામાં ન આવ્યું. આમંત્રણ ન મળવા છતાંય કાર્યક્રમમાં હાજરીઓ છું. ડેપ્યુટી કલેક્ટર અને અધિકારીઓને મને આમંત્રણ ન આપવાનું કારણ પૂછ્યું છે. સરકારના જે આ અધિકારીઓ છે, હું તો સ્પષ્ટપણે માનું છું અને સ્પષ્ટપણે મીડિયાની સામે પણ કહું છું કે ધોરાજી અને ઉપલેટાની અંદર જે ખનીજના માફિયાઓ છે, જે રેતી ચોરી કરે છે, જે કાળા પથ્થરની ચોરી કરે છે, એ ભૂમાફિયાઓના ઇશારે આ સરકારી તંત્રના અધિકારીઓએ મને આમંત્રણ નથી આપ્યું અને મને એવોઇડ કરવાની પ્રયત્ન કરે છે. આ મુલાકાત છે, હું રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યો છું. આ કોઈ સરકારી કાર્યક્રમ નથી, આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી અને સરકારનું એક સારું અભિયાન જ્યારે ચાલી રહ્યું છે અને સરકારના પ્રતિનિધિ તરીકે મને રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની રાજ્ય સરકારે જવાબદારી આપી છે, એટલે ક્યાં ગામમાં હું ગમે ત્યારે વિઝિટમાં નીકળું છું. કાલે હું જામકંડા તાલુકામાં હતો, આજે ધોરાજી છું, ગઈકાલે આવતીકાલે ઉપલેટા જવાનું છું. એટલે આ કોઈ સરકારી કાર્યક્રમથી કોઈને આમાં આમંત્રણ આપવું પડે અને મારી રીતે વિઝિટ કરું છું. આમાં કીધું કે લોકભાગીદારીનું કામ છે, બધાએ વિઝિટમાં જોડાવું જોઈએ, પોતપોતાની રીતે બધા વિઝિટ કરે અને એક સારું કામ ચાલી રહ્યું છે એમાં લોકોએ સહકાર આપવો જોઈએ. એટલે સ્થાને કંઈ સરકાર